અમદાવાદમાં એમડી ડ્રગ સપ્લાયના ગોરખ ધંધાનો પર્દાફાશ એએસઆઈ સહિત ચાર ઝડપાયા ડ્રગની ખેત માટે પોલીસકર્મી લેતો હતો 3 લાખ જૂનાગઢ શહેરમાં 2.5 અને જામનગરમાં 1 ઇંચ વરસાદ રાજકોટમાં પણ સાંજે ગાજવીજ સાથે વરસાદ છેલ્લા 24 કલાકમાં 1,326 નવા કેસ સાથે કુલ કેસ 1,13,662 થયા સુરતમાં 175 અમદાવાદમાં 151 કેસ નોંધાયા સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી અને ચીફ પેટર્નની ચૂંટણીનું પરિણામ જાહેર સરકારી પેનલના તમામ 44 ઉમેદવારોની થઈ જીત વડોદરાના પ્રોડક્ટિવિટી રોડ પર પડ્યો 20 ફૂટ ઊંડો ભૂવો ફસાઈ કાર સામાજિક કાર્યકરો ભૂવા પાસે બેસીને નોંધાવ્યો વિરોધ રાજ્યના 15 ડીવાયએસપીની બદલી તો ગુજરાત કેડરના 8 અધિકારીને હૈદરાબાદમાં ટ્રેનિંગ બાદ પોસ્ટિંગ નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારો થી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ વડોદરા પારુલ સેવાશ્રમમાં. મેનેજમેન્ટ વિભાગની સ્પષ્ટતા, ખોટી માહિતી ન ફેલાય તે માટે સ્પષ્ટતા કરી છે. પારુલ સેવાશ્રમમાં નથી લાગી આગ, ફક્ત ઓક્સિજન પંપમાં બ્લાસ્ટ થયો હતો. બધા જ દર્દીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. પરિસ્થિતિ 20 મિનિટમાં જ કાબૂમાં આવી ગઈ હતી. સ્પષ્ટતા કરવામાં આવી છે, બધા જ દર્દીઓ અને સ્ટાફ સુરક્ષિત છે. વડોદરામાં પારુલ સેવાશ્રમ મેનેજમેન્ટ વિભાગે સ્પષ્ટતા કરી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમિત ઠાકોર પાસેથી. અમિત, પારુલ સેવાશ્રમ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, હાલ સમગ્ર ઘટનાને લઈ શું જણાવ્યું છે, શું વિગતો સામે આવી છે? કુંજ, પારુલ હોસ્પિટલ સત્તાધીશો તરફથી એટલા માટે સ્પષ્ટતા કરવામાં આવી છે કારણ કે એ વાત એવી રહેતી થઈ હતી કે પારુલ હોસ્પિટલમાં આગ લાગી છે અને તે આઈસીયુ વોર્ડમાં લાગી છે એવી વાત પહેલા સમાચાર માધ્યમોમાં પણ વહેતી થઈ હતી, પરંતુ આ મામલે હવે પારુલ મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના આઈસીયુમાં વોર્ડ નથી લાગી, કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિ નથી થઈ. આ જે આગ લાગી છે એ માત્ર નામનું ઠમકલું થયું છે અને એ પણ આઈસીયુ વોર્ડની બાજુમાં આવેલ જે ઓક્સિજનનો પ્લાન્ટ છે, દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવા માટેનો જે પ્લાન્ટ છે ત્યાં બોટલ્સ મૂકવામાં આવ્યા છે, તેમાં એક વાયરિંગમાં નાનું ધડાકા સાથે ચમકલું થયું હતું અને ત્યાંના જે હોસ્પિટલ સ્ટાફ છે એમને તાત્કાલિક સતર્કતા દાખવી અને ફાયર એક્સ્ટિંગ્વિશરથી એ આગને કાબુ કરી લીધી, હોલવી નાખી. એટલે ફક્ત 20 મિનિટની અંદર જ સમગ્ર પરિસ્થિતિને સામાન્ય કરી દેવામાં આવી હતી. એટલે હવે પારુલ મેનેજમેન્ટ તરફથી એ મામલે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે કોઈ મેજર આગ નથી, કોઈ મોટી આગ નહોતી લાગી, માત્ર નાનો એક ધડાકો થયો હતો શોર્ટ સર્કિટને કારણે અને એ પણ ઓક્સિજન પ્લાન્ટમાં થયો હતો, પરંતુ હોસ્પિટલનો જે સ્ટાફ છે તેમને તાત્કાલિક સૂઝબૂઝ વાપરી સતર્કતા દાખવી અને ફાયર એક્સ્ટિંગ્વિશરનો યુઝ કરીને જે આગ નાની અંશે લાગી હતી તેને ઓલવી નાખી છે. એટલે આગ મોટી ઘટનામાં પરિવર્તિત થાય તે પહેલા જ ફાયર ત્યાંનો જે સ્ટાફ છે તેની સતર્કતાને કારણે આગ ઓલવાઈ ગઈ છે. આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ દર્દીને ઈજા કે જાનહાનિ નથી થઈ. જી ચોક્કસ અમિત, આભાર જાણકારી આપવા બદલ. પારુલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે, બધા જ દર્દીઓ સુરક્ષિત છે. આગળ અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇલેક્શનનું પરિણામ જાહેર થયું છે. મેનેજિંગ કમિટી અને ચીફ પેટર્નનું ઇલેક્શન યોજાયું હતું. સહકારી પેનલ, પરિવર્તન પેનલ વચ્ચે આ ઇલેક્શન યોજાયું હતું. તેમાં સહકારી પેનલના 44 અને પરિવર્તન પેનલના 4 ઉમેદવાર હતા. સહકારી પેનલના તમામ 44 ઉમેદવારોની જીત થઈ છે. પરિવર્તન પેનલના તમામ 4 ઉમેદવારોનો પરાજય થયો છે. ચેમ્બરના 9,000 મતદારોમાંથી 1,829 મત પડ્યા હતા. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધ્રુવ સુંપુરા પાસેથી. ધ્રુવ,
चेम्बर ऑफ कॉमर्स की चूंटनी आ इलेक्शन जो परिणाम आयु है शु विगत बिल्कुल कुंज खूब रसप्रद इलेक्शन आज रूत खास कर तो 27 वर्ष बाद आ प्रकार इलेक्शन अत्यारे मैं 10 वर्ष बाद ओछा मोछू आ प्रकार इलेक्शन सामने आयू है जे प्रकारे अत्यार सुधी चेम्बर ऑफ कॉमर्स की जे मैनेजिंग कमिटी जे 44 जेटा सभ्यो छे तेनी जे सिलेक्शन छे ते मात्र सिलेक्ट करीने सिलेक्शन थतुं हतुं न के इलेक्शन द्वारा परंतु संजय इजवा सहित ना जे 4 जेटा उम्मीदवारो छे तेओए आनो विरोध कर्यो हतो अने संजय इजवानी पेनलना एटले के जे परिवर्तन पेनल छे तेना द्वारा विरोध कराता आ इलेक्शन आ वखते निमवानी जरूरत ऊभी थई छे ત્યારે આ ઇલેક્શન થતા 44 સહકારી પેનલના જે 44 સભ્યો છે તેનો વિજય થયો છે જ્યારે પરિવર્તન પેનલના જે 4 સભ્યો છે એટલે કે સંજય ઈશ્વર સાથેના જે પેનલના જે 4 સભ્યો છે તેનો અત્યારે પરાજય થયો છે કુલ 9000 જેટલા મતદારો છે તેમાંથી 1829 જેટલા મતોનું જે મતદાન થયું હતું અને તેમાંથી 233 જેટલા મત રદ થતા કુલ 1596 જેટલા અંતિમ મતો કાઉન્ટિંગ થયા હતા અને આ કાઉન્ટિંગ મતમાંથી 26% જ મતો संजय ईजवानी परिवर्तन पेनल है जेने लईने 10000 जे डिपोजिट है ते पण रद्द थई छे रद्द जे डिपोजिट परत मळे तेटला पण मत न मळता आखरे परिवर्तन पेनल ना चारे चार सभ्योनी जे डिपोजिट छे ते पण जमा लेवामां आवी छे एटले कही शकाय के फरी एक वखत मेनेजिंग कमिटी ना जे 44 जेटला उमेदवारो माटे सरकारी पेनल नो विजय थता तेओमां एक खुशी अने कही शकाय तो के चेम्बर ऑफ कॉमर्स मां थतो वहीवट योग्य छे एवं साबित करी बताव्यु छे। जी सही आभार ध्रुव जानकारी आपवा बदल। साउथ गुजरात चेम्बर ऑफ कॉमर्स की चूंटणी परिणाम जाहिर थई गयु छे। अमदावाद में ड्रग्स सप्लाय करवानो थयो छे पर्दाफाश। आ ड्रग्स रेकेट में शामिल हतो अमदावाद पुलिस नो एक कर्मचारी। खाकी पर डाग लगाड़नारो आ पुलिसकर्मी एक खेपना लेतो हतो लाखों रूपया। खाकी पर लाग्यो सफेद डाग, पुलिसकर्मी बन्यो ड्रग नो खेपियो। एक खेपना लेतो 3 लाख। आशे मौतना सौदागरो। देशनी युवा पेढ़ी ने ड्रग्सना रवाड़े चढ़ावी युवा धन ने खोखलू करवा मौतनो सामान वेचता आ आरोपीओ पकड़ाया छे। एमडी ड्रग्स नी हेराफेरीना केस में अमदावादना सीटीएम 4 रस्ता पासे क्राइम ब्रांचे एक कार रोकी अने करी तपास तो तेमाथी मळ्यु 1 करोड़ किंमतनू 1 किलो एमडी ड्रग्स। પણ કેસ ત્યાં પૂરો ન થયો। જે કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું તે કારમાં હતો એક પોલીસકર્મી, નામ છે તેનું ફિરોઝ ખાન નાગોરી। અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ છે આ ફિરોઝ ખાન નાગોરી। તપાસમાં સામે આવ્યું કે પોલીસની વર્દી હેઠળ જ ખાખીને કલંક લગાડનારો આ પોલીસકર્મી કરતો હતો ડ્રગ્સનો ગોરખ ધંધો। રસ્તામાં કોઈ રોકે નહીં એના માટે થઈ ફિરોઝ ખાન નાગોરી કે જે દાણી લીમડામાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે, 1991 બેચના પોલીસ કોન્સ્ટેબલ છે, તે ત્યાંથી યુનિફોર્મ પહેરીને હોટલ પરથી જ યુનિફોર્મ પહેરીને નીકળી આવેલા કે જેથી બોમ્બે પોલીસ તેમજ રસ્તામાં કોઈ પણ જગ્યાએ ક્યાંય રોકાય નહીં, એવી રીતે રોકે નહીં, રોકે તો પોતે યુનિફોર્મનો લાભ લઈ શકે। આ ડ્રગ્સ રેકેટના માસ્ટર માઇન્ડ છે શહેજાદ તેજાબવાલા અને ઇમરાન અજમેરી। આ બંને અગાઉ પણ 1.5 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ ચૂક્યા છે, પણ પેરોલ મેળવી બંને હૈદરાબાદ ભાગી છૂટ્યા હતા, જ્યાં તેઓ વાયા મુંબઈથી 1 કરોડના ડ્રગ્સની ખેપ મારી અમદાવાદ આવી રહ્યા હતા। પણ અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલાં ઝડપાઈ ગયા। હેંગર ઉપર ગાડીમાં લટકાવેલો હતો, યુનિફોર્મમાં એએસઆઈનો એનો બેજ હતો, નેમ પ્લેટ પણ લગાડેલી હતી, ખાખી એના શૂઝ ને એ પણ અંદરથી કબજે કરેલ છે પોલીસે, ઉપરાંત એમડી સીટ નીચેથી મળી આવેલો છે એ પણ કબજે કરવામાં આવેલ છે। જે પોલીસ કર્મી આ ડ્રગ્સ રેકેટમાં પકડાયો છે તે ફિરોઝ નાગોરી ખાકી પહેરી ડ્રગ્સની ખેપ મારતો હતો, જેથી રસ્તામાં તેને કોઈ રોકે નહીં। આવી એક ખેપ મારવાની તેને મોટી રકમ મળતી હતી। આ વખતના સોદા મુજબ તેને 3 લાખ રૂપિયા મળવાના હતા। અગાઉ પણ તેના પર નશીલા પદાર્થની હેરાફેરીનો આરોપ લાગી ચૂક્યો છે।
खाकी पर डाग लगाड़नारी आ घटना बाद हवे तपासनो विषय ए छे के आ व्यक्ति अत्यार सुधी वर्दीना दम पर केटली वखत आ प्रकारे खेप मारी चुक्यो छे। करोड़ों रूपयाना ड्रग्सनी हेराफेरीना कौभाड़मां एक पोलीस कर्मचारी साथे चार आरोपीओने पोलीसे झड़पी पाड्या छे, परंतु आ समग्र कौभाड़नी अंदर पोलीस कर्मचारीने केटला रूपया मळता हता, पोलीस कर्मचारी केटला समयथी जोड़ायेलो छे अने तेनी साथे अन्य केटला पोलीस कर्मचारी जोड़ायेला छे ते जाणवा माटे क्राइम ब्रांचे तपासनो तख्तो तैयार कर्यो छे। आ साथे ज आ समग्र नेटवर्क गुजरात अने गुजरात बहार केटली जग्याए फैलायेलुं छे ते जाणवा माटे पोलीस हवे कार्यवाही करी रही छे। कैमरामेन रवि जोशी साथे विशाल मेहता, मंतव्य न्यूज, अमदावाद। આગળ વાત કરીએ રાજકોટના ગેસફૂડ પાસે ઓરેન્જ કોવિડ સેન્ટરમાં દર્દીના સગાઓએ હોબાળો મચાવ્યો। દર્દી પાસે વધુ બિલ માંગવામાં આવતા દર્દીના સગાએ વિરોધ કર્યો। દર્દીના પરિવારજનોનું કહેવું છે કે ડોક્ટરે પહેલા લાખો રૂપિયા લઈ લીધા છે, હવે રજા આપવાના બીજા રૂપિયા માંગવામાં આવે છે, ત્યારે હવે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, ડેપ્યુટી કલેક્ટરને અને જે હેલ્થ કમિટી બનાવવામાં આવી છે અધિકારીઓને પણ અમને ફોન પર વાત કરી છે। હવે આ દર્દીને અહીંથી ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે તો આના ઉગ્ર પડઘા પણ પડશે। રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે દર્દીઓને કઈ રીતે ખબર પડે? માત્ર ડોક્ટરને જ ખબર જાણ એવી કરવામાં આવી કે તમારો રિપોર્ટ પોઝિટિવ છે, પછી ત્યારબાદ ચાર દિવસ પહેલાં એવું કીધું કે હવે નેગેટિવ આવી ગયો તો રજા આપી દેવી જોઈએ ને, પોઝિટિવ આવે તો અમે દાખલ કરો, નેગેટિવ આવે તો તમે રજા નથી આપતા। એટલે એક આ ઉઘાડી લૂંટ અને આ ષડ્યંત્ર ચાલી રહ્યું છે। આટડીઓ અત્યારે રાજકોટની અંદર ડોક્ટરોની મંડાઈ ગઈ છે, દર્દીઓ જાય ક્યાં? તાવ ઉધરસ શરદી આવી ગયું હોય તો કોરોનામાં ફિટ કરીને અત્યારે પૈસા પડાવવાનું એક ષડ્યંત્ર ચાલી રહ્યું છે। રાજકોટમાં જાણીતા રસિકભાઈ ચેવડાવાળાની દુકાન સીલ કરવામાં આવી। સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગના આક્ષેપ સાથે મનપાએ કાર્યવાહી હાથ ધરી, સાથે જ ગોપાલ બ્રધર્સ નામની અન્ય દુકાન પણ સીલ કરવામાં આવી। તમે દુકાનમાં આવેલા 13 શખ્સોને માસ્ક ન પહેરતા તેમને દંડ ફટકાર્યો હતો। રાજકોટમાં કોરોનાના દર્દીના મૃતદેહનું ઓટોપ્સી કરવાની મંજૂરી બાદ પ્રથમ વખત એક ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે આ દર્દીને કોરોનાથી ફેફસા, મગજ અને લીવર પર અસર થઈ હતી। ઓટોપ્સોની પ્રક્રિયામાં મૃતદેહના મગજ, ફેફસા, યકૃત, પેટમાં રહેલા પાણી અને સ્નાયુના સેમ્પલ લેવામાં આવે છે, જેને આધારે કોરોનાની કેવી અસર દર્દી પર થઈ હતી તેનું પરીક્ષણ કરવામાં આવે છે। તે બી કોરોનાને લીધે છે કે એ વધારે રિસર્ચ કર્યા પછી જ અત્યારે કોઈ પણ વસ્તુનું સ્ટેટમેન્ટ આપવું એ બહુ ઇમેચ્યોર કહી શકાય। અમે બધા અલગ બધા ગ્રુપના એજ ગ્રુપના અમે રિસર્ચ કરશું, જે રીતના અવેલેબલ અમને સગા સંમતિ આપે એ રીતના। અત્યારે મોટામાં મોટો ઇસ્યુ છે સગા, જે એમના નજીકના સગા છે એમના માટે રિસર્ચ પર્પઝ માટે કાઉન્સિલ કરી, કન્વિન્સ કરી, કન્સન્ટન્ટ કરવા, એમની સંમતિ વગર આ રિસર્ચ અશક્ય છે। હા, જનરલી કોઈપણનું ડેથ થાય પછી અમારી જે એ સ્વાબને આપણે ઘરે લઈ જવા માટે સંમતિ નથી, કેમ કે એનાથી સંક્રમણ ભય રહે છે, અને સગાવાળાઓને અમને દૂરથી દર્શન કરવામાં આવે છે, બોડી સેનિટાઈઝ કરી, બોડીને બોડી બેગમાં પેક કરી, એને પાછું સેનિટાઈઝ કરી અને સરકારી આપણી જ એમ્બ્યુલન્સની અંદર સ્મશાને કે કોઈ પણ જગ્યાએ જે રીતરિવાજ મુજબ જે જગ્યાએ લઈ જવામાં આવે છે, અને સાથે બીજી અલગ એમ્બ્યુલન્સમાં એને સગાને પણ ત્યાં લઈ જવામાં આવે છે। આ બધી આખી ડેડ બોડી ડિસ્પોઝલ અમારી ડેડ બોડી ડિસ્પોઝલ કમિટી છે એ કરે છે। સુરતમાં ધન્વંતરી રથ લોકો માટે અંતિમ રથ સાબિત હોય તેમ લાગ્યું। સુરતમાં આવેલા પૂના ગામમાં ધન્વંતરી રથમાંથી એક્સપાયરી દવાઓ મળી આવી, દવાઓને લઈને કોઈ પણ ચકાસણી કરવામાં ન આવતા લોકોએ આક્ષેપ કર્યો હતો। દવાનો મારો નથી, મારે સફાઈનું કામ છે બરાબર, એટલે આ તો જોવા માટે આવ્યો, સાહેબનો ફોન આવ્યો, એટલે હવે હેલ્થ સેન્ટરમાંથી દવાનો સપ્લાય થાય છે, એ લોકો ચેક કરશે, એ તો જોવાનું હેલ્થ સેન્ટર લઈને ચેક કરીએ ને, એ તો એ પેલા લોકો ચેક કરે ને, આપણો વિષય થોડો છે, ત્યાંથી જે દવા સપ્લાય કરે એ લોકો ચેક કરે છે। જામનગરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપની ફરિયાદનો વિડીયો વાયરલ થયો। હોસ્પિટલના ગેટ પાસે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન વગર દર્દીના બેહાલ હોવાનો ઉલ્લેખ આ વિડીયોમાં કરવામાં આવ્યો, જેને કારણે ઓક્સિજનની ખામીને કારણે મૃત્યુ થયા હોવાની ફરિયાદ કરી હતી। વિડીયોમાં હોસ્પિટલની અન્ય ક્ષતિનો પણ ઉલ્લેખ કર્યો છે। એના માટે કરું, સાત મિનિટ થઈ, સાત મિનિટથી ઓક્સિજન નથી મળ્યું,
સાત મિનિટ થયા ઓક્સિજન ને સ્ટ્રેચર ને નથી મળ્યું, નહીં પેશન્ટને ઓક્સિજન મળે, નહીં સ્ટ્રેચર મળે, નવમાં મારે સ્ટ્રેચર લેવા જવાનું. હવે આવી બેદરકારી હોય હોસ્પિટલની અંદર તો શું કરવાનું? હજી શું કહે છે? હજી ઓક્સિજનમાં આવે છે આમ. 108 નો મતલબ શું હતો? પેશન્ટ લઈ આવીને અહીંયા રાખી દેવાથી COVID-19 હોસ્પિટલમાં બેદરકારી. ઓક્સિજન મેક્સિમમ 8-9 મિનિટ થયા પેશન્ટને નથી મળેલું હજી સુધી. કોરોનાને લઈને પરીક્ષાઓ મોકૂફ રાખવાની માંગ સાથે દેશભરમાં ગાજેલા વિવાદ બાદ અંતે આજે મેડિકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ગુજરાતમાંથી 80,000થી વધુ વિદ્યાર્થી સહિત દેશભરમાં 15.90 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. કોરોનાને લઈને આ પરીક્ષા 4 મહિના મોડી યોજાઈ છે. બપોરે યોજાયેલી પરીક્ષા કોરોનાની સંપૂર્ણપણે ગાઈડલાઈન મુજબ યોજાઈ હતી. હેલ્થ સ્ક્રીનિંગ બાદ માસ્ક સાથે તમામને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 10 જિલ્લાના 214 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઈ હતી. હા, સોશિયલ ડિસ્ટન્સિંગ માણવાઈ રહી હતી અને પેપર પણ સારું હતું. જેને મહેનત કરી એમને સારું ફળ મળશે. એમને સારી હતી, બધાને ડિસ્ટન્સ રીતે ઓલું રાખેલું હતું અને બધાને વારાફરતી અને કોઈ પણ પ્રોબ્લેમ પણ નથી આવી કે કોઈને બ્લોક શોધવામાં અને બહુ સારી વ્યવસ્થા રાખી. સમગ્ર રાજ્યમાં આજે નીટની પરીક્ષા યોજાઈ. બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી નીટની પરીક્ષા જે હતી તે યોજાઈ. 5 વાગ્યા બાદ જે પેપર હતા તે પૂર્ણ થયા અને રાજ્યમાં 80,000 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેણે નીટની પરીક્ષા આપી હતી. કોરોના મહામારીને કારણે જે પરીક્ષાના સેન્ટરો હતા તેને વધારવામાં આવ્યા હતા. અગાઉ દેશભરના 2546 સેન્ટરો હતા, પરંતુ જેના બદલે હવે હાલની પરિસ્થિતિને જોતા 3843 જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા, જેમાં ગુજરાતના 10 જિલ્લામાં આ પરીક્ષા યોજાઈ. અને બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી જે MCQના 180 પ્રશ્ન હતા તે જે પરીક્ષા હતી તે યોજાઈ. એટલે કે મેડિકલમાં પ્રવેશ લેવા માટેની આ મુખ્ય જે પરીક્ષા હતી નીટની તે પરીક્ષા યોજાઈ અને બપોરે 2-5ની ગાળાની અંદર જે પરીક્ષા હતી તે વિદ્યાર્થીઓએ કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પેપરો પૂર્ણ કર્યા. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે આજે નીટની પરીક્ષા યોજવામાં આવી, જેમાં રાજકોટમાં 15,062 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટના અલગ અલગ વર્ગખંડમાં 15 પરીક્ષાર્થીઓને જ બેસાડવામાં આવ્યા હતા. નીટની પરીક્ષા માટે રાજકોટમાં 40 કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રના ગાઈડલાઇન્સ પ્રમાણે દરેક પરીક્ષાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવ્યું હતું અને આ સાથે પરીક્ષા કેન્દ્રને પરીક્ષા પહેલાં સેનેટાઇઝ કરવામાં આવ્યું. કોરોના કાળમાં પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થતા વિદ્યાર્થી અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તો સિસ્ટમનો એક ભાગ છે, પણ થોડુંક એ લોકોએ 11 વાગ્યામાં વિદ્યાર્થીઓને બોલાવી લીધા. 2 વાગે પેપર ચાલુ થયું, 5 વાગે પૂરું થયું, તો વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ થોડીક. મેડિકલ સાયન્સમાં એડમિશન માટે ખૂબ જ ઉપયોગી એવી નીટની પરીક્ષા આજરોજ ભાવનગરમાં લેવામાં આવી. ભાવનગરમાં કુલ 16 કેન્દ્ર પર 4,659 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. હાલ કોરોના વાયરસની મહામારીને લઈને અનેકવાર આ પરીક્ષા રદ થઈ હતી, ત્યારે આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખી આજરોજ નીટની પરીક્ષા લેવાઈ. સરકાર તરફથી પરીક્ષાનો સમય બપોરે 2-5 રાખવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીને લઈને વિદ્યાર્થીઓની ભીડ ન થાય તેવી રીતે સવારે 11 વાગ્યાથી લઈ પરીક્ષા સમય સુધીમાં અંતર રાખી 11 વાગ્યાથી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાવનગરમાં 16 કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રકારના સાવચેતીના પગલાં લઈ પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા હેતુથી સંપૂર્ણ તકેદારી સાથે વિદ્યાર્થીઓ કેન્દ્રમાં ચેકિંગ કરી પરીક્ષા માટે બેસવા દેવામાં આવ્યા હતા. જે પરિસ્થિતિનું સર્જન થયું છે વિશ્વ લેવલે, એમાં આપણે ભારત દેશમાં જે નીટની એક્ઝામ લેવાની હતી લેવાની નથી, જેથી કરીને લોકોને તો એક મુદ્દો હતો કે નીટ ન લેવાય, પણ સુપ્રીમ કોર્ટે જે મહત્વનો ચુકાદો આપ્યો છે અને વિદ્યાર્થીઓનું ભાવિ એક વર્ષ અટકતું બચાવ્યું છે તે બદલ આ તકે આપણે સુપ્રીમ કોર્ટનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ભાવનગરમાં કુલ જેટલા સેન્ટર છે એમાં સૌથી વધારે પરીક્ષાર્થીઓ એટલે કે 600 પરીક્ષાર્થીઓ આ નંદકુરમાં મહિલા દેવરાજનગર ખાતે પરીક્ષાઓ આપી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ મુજબ સરકારશ્રીની ગાઈડલાઈન અને એ સિવાય સંસ્થા દ્વારા પણ અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવાની વાત હોય, સેનેટાઇઝ કરવાની વાત હોય, કે ઇવન પોતાનો ફોટો ભૂલી ગયા હોય તો અહીંયા નહીં 10 મિનિટમાં એમનો ફોટો તૈયાર થઈ જાય. સુરતના કેબલ બ્રિજ પરથી તાપી નદીમાં યુવાને મોતની છલાંગ લગાવી.
परिवार द्वारा युवा ने ठपको अपाता युवा ने तापी नदी में छलांग लगा दीधी। आलफायर की टीमें युवा की शोधखोल हाथ धरी। देश भले आधुनिक बनी गयो होय परंतु देशवासी हजू 19मी सदी की मानसिकता साथ जीव रहा है। अपना देश में बलात्कारी पुत्र ने छोड़ावा माता पिता अनेक धमपछाड़ा करे पण प्रेम लग्न करनारी दीकरी की हत्या करवामां खचकाता नथी। कई आवी ज घटना बनी अमदावाद में। जान से मारने की धमकी देते हैं, मारना ही चाहते हैं, इसलिए हमको डर है कि वो मतलब कुछ भी कर सकते हैं हमारे साथ, इसलिए हमको हेल्प चाहिए। आ व्यथा छे एक पत्नी नी, आ चिंता छे एक वहु नी, अने डर छे खुदना ज माता पिता अने परिवारजनों नो। अमदावादना मेघाणी नगर स्थित कलापी नगर मां रहती युवतीए तेनी ज शेरी मां रहता युवक साथे प्रेम लग्न कर्या, परंतु युवतीना माता पिता ने आ लग्न मंजूर न हता, अने एटले ज परिवारजनोए दीकरी अने तेना पति ने फोन करी जानथी मारी नाखवानी धमकी आपी। धमकियां देते और रोज रात को फोन आते, सुबह भी फोन आते हैं और हमको परेशान करते, और बाहर मार्केट निकलते तो भी हमारे पीछे पीछे आते हैं, और मेरे सास ससुर सबको परेशान करते हैं, और ऐसे 3-4 बार ऐसे झपटा झपटी भी की हमारे साथ, ऐसा जबरदस्ती ले जाने की कोशिश भी की, इनको बंदूक वंदूक भी बताई और इनको 2-4 झापट भी मारी। विवाद वकड़ तो रहो अने धमकीओ वधती गई। परिवारजनोए पति ने मार मारता युवती पोलिसना शरणे पहुंची। हाल युवतीए तेना ज परिवारजनों विरुद्ध मेघाणीनगर पोलिसमां पोताना ज परिवारजनों सामे फरियाद नोंधावी छे। फरियाद नોંધાતા જ યુવતીના પરિવારજનો માદરે વતન રાજસ્થાન પહોંચી ગયા છે। ગુનો એમના આખા જે કુટુંબીજનો છે અંદાજે 10-11 વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે। આ મહિલા જે છે એમણે પ્રેમ લગ્ન કરેલા છે અને એમનો જે આખું કુટુંબ છે એ આ પ્રેમ લગ્નથી નારાજ છે, પરંતુ યુવતીને હજુ પણ પરિવારજનોનો ભય સતાવી રહ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના સરદારનગરમાં રહેતી સગીરાની માતાએ દીકરીના મંગેતર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી। સગીરાને ખેતર બતાવવાના બહાને મંગેતરે ખેતરની ઓડીમાં વારંવાર દુષ્કર્મ આચર્યું। ઘટનાની જાણ થતાં સગીરાની માતાએ અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાની જમીનોના ખોટા દસ્તાવેજો બનાવી અને જમીનોમાં લિટિગેશન ઉભા કરી ખોટા દાવાઓ કરનાર જમીન ભૂમાફિયા મુકેશ દેસાઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। નારણપુરામાં રહેતા મીનાબેનનો 3012નો પ્લોટ આરોપી જમીન ભૂમાફિયા મુકેશ દેસાઈએ ખોટા દસ્તાવેજ બનાવીને પછાવી પાડ્યો હતો અને બાદમાં આ પ્લોટને વેચવા કાઢ્યો હતો, જેની જાણ મૂળ માલિક મીનાબહેને થતાં ક્રાઇમ બ્રાન્ચમાં મુકેશ દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જમીન ભૂમાફિયા મુકેશ દેસાઈ વિરુદ્ધ 20થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે, પરંતુ શાહપુર નિકોલ અને ક્રાઇમ બ્રાન્ચના આમ 3 ગુનામાં નાસફળ થતા આરોપી મુકેશ દેસાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુકેશ વેરસિંગનું નામ જણાય આવેલું અને મુકેશ વેરસિંગની ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી મુકેશ વેરસિંગના વિરુદ્ધ એને એરેસ્ટ કરવામાં આવેલ છે। મુકેશ વેરસિંગ સોલા, નિકોલ, શાહપુર, આનંદનગર વિસ્તારોમાં અગાઉ ઘણા બધા કેસોની અંદર જમીન માફિયાઓમાં આવી રીતે ઘણા બધા કેસોમાં અગાઉ સંડોવાયેલો હતો। ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી અને હાલ આગળની કાર્યવાહી કરી રહી છે। ભેજાબાજ આરોપી જે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવતો અને જમીનના કૌભાંડ આચરતો, અમદાવાદ શહેરમાં 25થી વધારે ગુનાને અંજામ આપનાર આ આરોપી આખરે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે, અને તેણે દસ્તાવેજ ક્યાં બનાવ્યા અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે હવે તપાસનો તખતો તૈયાર કરાયો છે। કેમેરામેન રવિ જોશી સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગાંધીનગર અમદાવાદ હાઈવે પર અડાલત પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલી હોટલ કૃતિકામાં ચાલતું જુગારધામ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે। પોલીસે 8 જુગારિયાઓની ધરપકડ કરી 45,000 રોકડા, 5 બાઇક, 9 મોબાઈલ અને 1 રિવોલ્વર સહિત રૂપિયા 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નરેશ આહુજા નામનો શખ્સ આ હોટલમાં જુગાર રમાડતો હતો। હોટલ માલિક
कुलदीप राज उर्फे राजभा गढ़वी होटल में जुगार रमवा रोजना 3000 नु भाड़ू लेते हो तो। पुलिस होटल ना एक रूम में गैरकायदेसर देशी बनावटनी रिवॉल्वर पण मळी आवी हती। पुलिस आ तमाम नी धरपकड़ करी हाल वधु पूछपरछ हाथ धरी छे। अमदावादना उस्मानपुरा रिवरफ्रंट पर लगावेलू आरओ मशीन बन्यू शोभाना गांठिया समान। अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा छेल्ला एक वर्षथी उस्मानपुरा रिवरफ्रंट पार्क पासे आरओ वॉटर प्यूरिफायर आरओ सीस्टमन एटीएम लगवा जे रेलवे स्टेशन पर जोवा मळे छे। रिवरफ्रंट खाते फरवा आवता सहेलाणीओ ने असुविधा न सर्जाय तेमज पीवानुं पाणी मळी रहे ते हेतुथी आ मशीन लगावामां आव्युं। જ્યારથી મશીન લગાવાયું છે ત્યારથી જ આ વોટર પ્યુરિફાયર આરો મશીન બંધ અવસ્થામાં જોવા મળ્યું છે। આ મશીન માટે ખર્ચેલા પૈસાની જાણે તંત્રને કોઈ પડી જ ન હોય તેમજ આ મશીન પડે પડે હાલ ધૂળ ખાઈ રહ્યું છે। અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાસે અમદાવાદ કોર્પોરેશન વિભાગ દ્વારા ખાસ કરીને આરો પ્યુરિફાયર એટીએમ સિસ્ટમ જે છે તે નાખવામાં આવી છે। છેલ્લા એક વર્ષથી તમે જોઈ શકો છો દ્રશ્યોમાં છેલ્લા એક વર્ષથી આ જે સિસ્ટમ છે આરો વોટર પ્યોરિફાયર એટીએમની તે લગાવવામાં આવી છે, પરંતુ હાલ આ જે સિસ્ટમ છે તે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। નાગરિકોને જે અમદાવાદ રિવરફ્રન્ટ પર સહેલાણીઓ આવતા હોય છે ફરવા માટે તેમને કોઈ અગવડતા ના પહોંચે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરો વોટર પ્યોરિફાયરની સિસ્ટમ જે છે તે લગાવવામાં આવી છે, જેમાં નાગરિકોને હવે કોર્પોરેશનના એટીએમ દ્વારા પીવાનું પાણી મળી રહે તે હેતુથી આ જે સિસ્ટમ છે તે નાખવામાં આવી છે, જેમાં કહેવામાં પણ આવ્યું છે કે 2 રૂપિયામાં 200 મિલીમાં 5 રૂપિયામાં 1 લિટર તેમજ 1 રૂપિયામાં 5 લિટર જેટલું પાણી મળી રહેશે, પરંતુ હાલ આ જે સિસ્ટમ છે તે શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે। તેમજ આવી ઘણી બેદરકારી જે કોર્પોરેશનની છે તે જોવામાં આવી છે, જે દ્રશ્યોમાં તમે જોયું કે જે આ સિસ્ટમ છે તે શોભાના ગાંઠિયા સમાન બંધ પડી છે। હાલ જે અનલોક 4.4ની પ્રક્રિયામાં જે તમામ રિવરફ્રન્ટ છે બાગ બગીચાઓ છે તે શરૂ થઈ ગયા છે, પરંતુ આ જે સિસ્ટમ છે લગભગ છેલ્લા એક વર્ષ પહેલાં લગાવવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ સિસ્ટમ ચાલુ થઈ નથી। કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। શિવસેનાના નેતા સંજય રાઉત સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે કંગના। ભલે બોલિવૂડમાંથી કંગનાને કોઈ સમર્થન ન મળી રહ્યું હોય, પરંતુ સુરતનું સાડી ઉદ્યોગે કંઈક આવી રીતે આવ્યું છે કંગનાની વારે। સુરતના વેપારી છોટુભાઈ અને રજત ડાવરે કંગના રનૌતની પ્રિન્ટેડ ફેન્સી શુદ્ધ ક્રેપ સાડી લોન્ચ કરી। આ સાડીના પલ્લું પર મણિકર્ણિકા ફિલ્મની તસવીર છે અને સાથે લખવામાં આવ્યું છે આઈ સપોર્ટ કંગના રનૌત। સુરતના વેપારીઓ અગાઉ પણ અનેક મુદ્દા પર પ્રિન્ટેડ સાડી બનાવી ચૂક્યા છે। માત્ર સુરત કે ગુજરાત જ નહીં પણ બોલિવૂડ સુધી અહીંની ડિઝાઇન ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને આ વખતે કંગનાના સમર્થનમાં બનાવેલી આ સાડીઓ પણ ધૂમ મચાવી રહી છે। जी साड़ी के जैसे आप पल्लू में देखेंगे, जो पल्लू की साइड है वहाँ पे कंगना जी का झांसी की रानी वाला एक बहुत बड़ा सा फोटो है और नीचे बड़ा बड़ा लिखा हुआ है आई सपोर्ट कंगना रनौत। तो कोई भी ये पहनेगा तो ये पता चल जाएगा ये कंगना जी के एक समर्थक है, एक सपोर्टर है और वही उसका मेन कारण है। और साड़ी की जो स्कर्ट है, जो नीचे स्कर्ट आती है, उसमें भी यही लिखा हुआ है कि वी सैल्यूट यू कंगना जी, कि आप बहुत बहादुर हैं और आप जिस तरह खड़ी हुई हैं उससे हम आपको सपोर्ट करते हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે। ભારત દેશમાં પ્રથમ સીપ્લેન સાબરમતી રિવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવશે। સાબરમતી કિનારે વોટર એરોડ્રોમ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે। જેટી અમદાવાદ આવી પહોંચી છે અને જેટીને પાણીમાં ઉતારવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જેમાં ફાયરની ટીમ પણ જોડાઈ છે। 6 જેટી અમદાવાદ આવી પહોંચી છે અને પાણીમાં ઉતારીને પ્લેટફોર્મ બનાવવાનું કામ 2 દિવસમાં પૂર્ણ કરાશે। 1 જેટીનું વજન અંદાજિત 18 ટન છે। પાણીમાં 6 જેટીને ઉતારીને જોડાણ કરવામાં આવશે અને પ્લેટફોર્મ તૈયાર કરાશે, જો કે પાણી વહેણ સાથે જતું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે અને અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા લગભગ 50 મિનિટનો સમય લાગશે। તો આપણી બચાવ ટીમ બોટ સાથે અહીંયા હાજર છે। આ જેટી અહીંયા ઉતાર્યા પછી અને ત્યાં બોટથી ખેંચીને લઈ જવાશે અને ત્યાં આખી એસેમ્બલ કરવામાં આવશે। જે એનો એન્કર છે, એન્કર નીચે ઉતારવા માટે આપ આ કેસરી કલરની ટેન્ક જોઈ રહ્યા છો, જે એરબેગ છે એનાથી એન્કરને લટકાવીને જ્યાં લગાવવાનો છે ત્યાં સુધી લઈ જવામાં આવશે અને પછી છોડી દેવામાં આવે, જેથી એ
नीचे जमीन में हिट थी ने एनी ग्रीप लई ले एटले जेटी ने त्या स्टेडी राखी सके ए रीतनी आखी सुविधा है। अने आपणी कामगीरी एवी छे के कोई डूबी न जाय एना माटे अने आ जेटी ने एसेम्बल करवामां मददरूप थशे। प्रधानमंत्री नरेन्द्र मोदी नुं स्वप्न के जे सीप्लेन नुं हतुं ते हवे साकार थवा जई रह्युं छे, जे माटेनी कवायतो शुरू थई चूकी छे। अमदावाद म्युनिसिपल कोर्पोरेशन नी टीम अने साथे ज जे आ विशेष कार्य जे कंपनी ने सौंपायुं छे तेवी मरीन टेक जे कंपनी छे तेना अधिकारीओ द्वारा अत्यारे हाल अमदावाद ना साबरमती रिवरफ्रंट खाते फ्लोटिंग जेटी जे आवी छे तेने इंस्टॉल करवानुं काम छे ते शुरू करी दीधुं छे। जे एरोड्रोम तैयार करवामां आववानुं छे आ विशेष सीप्लेन माटे तेनी आ कही शकाय के कामगीरी छे ते शुरू थई चूकी छे अने फ्लोटिंग जेटी जे छे तेने हाल इंस्टॉल करवामां आवी रही छे। साबरमती रिवरफ्रंट नी अंदर आ जे नदीनी अंदर आ जे जेटी छे तेने मूकवामां आवी रही छे। फ्लोटिंग छे एटले के पाणीनी अंदर ते તરતી હોય છે તે પ્રકારના વિશેષ મટીરીયલથી આને તૈયાર કરવામાં આવે છે અને આ જેટીને હાલ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે આગામી 31મી ઓક્ટોબરના રોજ જે સીપ્લેનની શરૂઆત છે તે થશે। પ્રધાનમંત્રીના હસ્તે આજે સીપ્લેનને લીલી ઝંડી છે તે આપવામાં આવશે અને સૌ પ્રથમના તબક્કે નર્મદા કેવડિયા કોલોની અને પાલીતાણા માટેનું સીપ્લેનની સફર છે તે શરૂ થશે। કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક મંતવીની અમદાવાદ। તો હવે આગળ વાત કરીશું કોરોનાના કહેરની। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 326 નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યના કુલ કેસનો આંકડો 1,13,662 પર પહોંચી ગયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મૃત્યુ નિપજ્યા। જામનગરમાં 120 કેસ નોંધાયા છે, રાજકોટમાં ચિંતાજનક આંકડો નોંધાયો 151 કેસ નોંધાયા છે, ભાવનગરમાં 69 કેસ નોંધાયા છે, પાટનગર ગાંધીનગરમાં 46, પંચમહાલમાં 30, જૂનાગઢમાં નવા 36 પોઝિટિવ કેસો નોંધાયા છે। જિલ્લાની સ્થિતિ પર નજર કરીએ, સુરતમાં 281 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 172, વડોદરામાં 124 પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદની સ્થિતિ અત્યારે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું, મને આપશો રજા, વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।